શિક્ષક મિત્રો મિત્રો સૌથી પહેલું પ્રશ્ન છે કે ખાલી જગ્યા પૂરો તો જેની અંદર પહેલી ખાલી જગ્યા છે કે ચુંબકના અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષિત છે બીજી ખાલી જગ્યા છે કે ઉત્તર અને દક્ષિણ ચુંબકના બે ધ્રુવો છે ત્રીજી ખાલી જગ્યા છે કે ગજિયા ચુંબકની ઉપર દોરી બાંધી મુક્ત રીતે લટકાવતા ચુંબક ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થાય છે ચોથી ખાલી જગ્યા છે કે ચુંબકની ઉપર કાગળ મૂકી કાગળ પર લોખંડની બારીક રજકણ નાખતા ચુંબકના ધ્રુવ વિસ્તારમાં લોખંડની રજકણ વધુ આકર્ષાય છે અને પાંચમી ખાલી જગ્યા છે કે દિશા જાણવા માટે હોકા યંત્ર નામનું યંત્ર વપરાય છે તો પ્રશ્ન છે જોડકા જોડો એમાં બે વિભાગ આપ્યા છે વિભાગ એ અને વિભાગ બી જેમાં પહેલું છે કે સોયાકાર ચુંબક તો એનો સાચો જવાબ આવશે કે એનો ઉપયોગ હોકા યંત્રમાં થાય છે ગજુ ચુંબક તો એનો સાચો જવાબ આવશે રેફ્રિજરેટરમાં ત્રીજું છે કંકડાકાર ચુંબક તો એનો ઉપયોગ થાય છે લાઉડ સ્પીકરમાં મિત્રો સાતમો પ્રશ્ન છે વર્ગીકરણ કરો તો આની અંદર અહીં અમુક પદાર્થોના નામ આપ્યા છે જેમનું વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહક એવી રીતે વર્ગીકરણ કરવાનું છે તો વિદ્યુત સુવાહકના ખાનામાં લોખંડ કાપડ કાચ કોબાલ્ટ આવશે અને વિદ્યુત અવાહકના ખાનામાં કાગળ નિકલ ચામડું લાકડું અને પ્લાસ્ટિક આવશે એવી જ રીતે હવે બીજો પ્રશ્ન છે પ્રશ્નોના જવાબ આપો જેની અંદર આઠમો પ્રશ્ન છે કે કોઈ પણ આકારના ચુંબકને કેટલા ધ્રુવ હોય છે કયા કયા તો બે ધ્રુવો હોય છે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ મિત્રો હવે નવમો પ્રશ્ન છે કે હોકા યંત્રમાં કયા ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે તો હોકા યંત્રમાં સોયાકાર ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે હવે દસમો પ્રશ્ન છે કે ખાંડ અને ટાકડીઓ ભેગી થઈ ગઈ છે આ બંનેને કેવી રીતે અલગ કરશો તો ચુંબક વડે અલગ કરીશું ચુંબક ફેરવવાથી ટાંકડીઓ ચુંબક સાથે ચોંટીને અલગ થઈ જશે અગિયારમો પ્રશ્ન છે કે આપણી આસપાસ જેટલા સાધનો દેખાય છે તેમાં ચુંબક વપરાયું હોય તેવા સાધનોની યાદી બનાવો તો રેફ્રિજરેટર સ્પીકર વોશિંગ મશીન ટેલિવિઝન ડોરબેલ વગેરેમાં આ ચુંબકનો ઉપયોગ થાય છે અને જો તમને બીજા કોઈ ચુંબક ચુંબક યુઝ થતો હોય એવા સાધનોના નામ યાદ આવતા હોય તો તમે પણ લખી શકો છો મિત્રો હવે બારમો પ્રશ્ન છે કે ઉપરોક્ત પ્રશ્ન અગિયારની તમારી યાદીમાં જે સાધનમાં ચુંબક જોઈ શકાય છે તે ચુંબક કેવા આકારના અને પ્રકારના છે તેની નોંધ કરવાની છે તો સ્પીકર અને વોશિંગ મશીનમાં કંકડાકાર ચુંબકનો ઉપયોગ થાય છે રેફ્રિજરેટરમાં ગજીયા ચુંબકનો ઉપયોગ થાય છે ડોરવેલ ટેલિવિઝનમાં વિદ્યુત મેગ્નેટનો ઉપયોગ થાય છે તેરમો પ્રશ્ન છે કે ચુંબક કેવી રીતે નાશ પામે છે તો ચુંબકને ગરમ કરવાથી ચુંબકને વારવાર પછાડવાથી ચુંબકને હથોડી જેવા સાધન વડે અને બે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાની નજીક લાંબો સમય રાખવાથી ચુંબકત્વ નાશ પામે છે ચૌદ પ્રશ્ન છે કે ચુંબકને મોબાઈલ ટેલિવિઝન કોમ્પ્યુટર જેવા સાધનોની નજીક રાખવાથી શું થશે તો ચુંબકને મોબાઈલ ટેલિવિઝન કોમ્પ્યુટર જેવા સાધનોની નજીક રાખવાથી કંપન જેને આપણે વાઇબ્રેશન બી કહીએ છીએ એ થશે કેમ કે ચુંબકને નજીક લાવવાથી આ સાધનોની અંદર વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં વિચ્છેપ ઉત્પન્ન થાય છે અને તેથી કંપન થાય છે પંદરમો પ્રશ્ન છે કે બે ગજિયા ચુંબકને જોડીમાં રાખવામાં આવે ત્યારે શું થાય છે પછી આમાં એ એ મુદ્દો આપ્યો છે કે બે ચુંબકો વચ્ચે લાકડાનો ટુકડો શા માટે મૂકવામાં આવે છે અને બી આપ્યું છે કે બંને છેડે લોખંડની પટ્ટી શા માટે રાખવામાં આવે છે તો આપણે એમાં લખીશું કે બંને ચુંબકના ચુંબકીય ક્ષેત્રો અલગ કરવા વચ્ચે લાકડાનો ટુકડો મૂકવામાં આવે છે જેથી ચુંબકત્વ જળવાઈ રહે બીમાં લખીશું કે બંને છેડે લોખંડની પટ્ટી મૂકવાથી બંને છેડા પટ્ટીથી ચોંટી રહે છે અને બંને ધ્રુવો એકબીજાને અપાકર્ષણ કરતા નથી અને તેથી ચુંબકત્વ જળવાઈ રહે છે સોળમો પ્રશ્ન છે કે કચરાના ઢગલામાંથી લોખંડની ખીલીઓને અલગ કેવી રીતે કરશો તો કચરાના ઢગલા પર ગજુ ચુંબક ફેરવીશું અને ખીલ્લીઓ લોખંડની બનેલી હોવાથી ચુંબક તરફ આકર્ષાય ને તેને ચોટી જશે આ રીતે ઢગલામાંથી ખીલ્લીઓ અલગ થઈ જશે સત્તરમો પ્રશ્ન છે કે તમારા ઘરમાં કયા કયા ચુંબક વપરાય છે તો ફર્નિચરમાં કબાટના દરવાજામાં અને મિત્રો બાકીના તમને એ પોતે વિચારીને લખવાના છે અઢારમો પ્રશ્ન છે કે તૂટેલા ચુંબકનો કયો ધ્રુવ લોખંડને આકર્ષે છે તો તૂટેલો ચુંબક પોતે એક નવા ચુંબકની જેમ વર્તશે ઓગણીસમો પ્રશ્ન છે કે ચુંબકની મદદથી કયા કયા મેજિકલ ટોય બનાવી શકાય છે તો ચુંબકીય દળો કાર રોબોટ મેચિંગ ચુંબકીય રમત વગેરે બનાવી શકાય છે જો તમને કોઈ પણ બીજી ગેમો આવડતી હોય તો તમે તમારી રીતે પણ લખી શકો છો તો મિત્રો હવે વીસમો પ્રશ્ન છે કે બે એક સમાન પટ્ટીમાંથી ચુંબક અને લોખંડની પટ્ટીને કેવી રીતે અલગ તારવશો બંને પટ્ટીઓને મધ્યમાં દોરી બાંધી તેમને મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવો ત્યારે જુઓ કે કઈ પટ્ટી ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે આ ક્રિયા ફરી વાર કરી ખાતરી કરી લો જે પટ્ટી દરેક વખતે ઉત્તર અને દક્ષિણ દિશામાં થાય એ ચુંબક છે પછી છે એકવીસમો પ્રશ્ન ચુંબક સાથે ગમત તો આમાં આમાં સાધન સામગ્રીમાં આપી છે કે રબરનો ટુકડો સ્ટ્રો કાકાર ચુંબક અને નંગ ચાર ચુંબકના નંગ ચાર જોઈએ અને દેડકાનું ચિત્ર જોઈએ મિત્રો અહીં પછી આખી પદ્ધતિનું વર્ણન કરવામાં આવ્યું છે પણ હું તમને ડાયરેક્ટ અવલોકન કહી દઉં છું કે દેડકાને સ્ટ્રોમાં નીચે તરફ દબાવવાથી દેડકો એટલે કે જે દેડકાનું ચિત્ર છે એ ઉપર તરફ ઉછળશે હવે આમાં આમ થવાનું કારણ શું છે તો સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ હોય છે જેથી દેડકાને સ્ટ્રોમાં નીચે તરફ દબાવવાથી ચુંબકો વચ્ચે અપાકર્ષણ હોવાથી દેડકો ઉપરની તરફ ઉછળશે હવે આગળ પ્રવૃત્તિ ત્રણ આપી છે જેમાં બાવીસમો પ્રશ્ન છે કે ચુંબકનો ઉપયોગ કરીને તમને ગમતું એક સરસ રમકડું બનાવો તો મિત્રો આ જે પ્રવૃત્તિ છે એ તમને જાતે કરીને પછી એની સાધન સામગ્રી કે તમે રમકડામાં કઈ સાધન સામગ્રી ઉપયોગમાં લીધી કેવી રીતે બનાવ્યું રચનામાં લખવાની છે ને એનું અવલોકન કરીને નોંધવાનું છે આ પ્રશ્નનો જવાબ તમને જાતે લખવાનું છે સોલ્યુશન ચર્ચા સાથે પૂર્ણ થાય છે જો વિડીયો ગમી હોય તો એને લાઈક શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો